તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો. લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે. લેટેસ્ટ ન્યૂઝ અને માહિતી મેળવવા માટે આ ચેનલની વિઝિટ અવશ્ય કરશો. જોઈએ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો. ગુજરાતના ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીએ, એમાં પહેલા પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ કોણે લખ્યો હતો, ગુજરાતનો ઇતિહાસ છે કોણે લખ્યો હતો, તો પ્રાણલાલ ડોસા છે તેણે ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો. ગુજરાતનો ઇતિહાસ શામાંથી મળી આવે છે, એટલે કે ક્યાંથી મળી આવે છે, તો પ્રબંધ જે ચિંતામણી અને મીરાતે સિકંદરી છે ત્યાંથી છે મળી આવેલો હતો. પ્રબંધ ચિંતામણીની છે રચના કોણે કરી હતી એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે, તો મેરુતુંગસુરી છે, મેરુતુંગસુરી એ કરી હતી. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હડપન જે હડપન સભ્યતાના જાણીતા નગર કયા ઉત્તેક નીતિ કરાયા છે, જે હડપીય સંસ્કૃતિ હતી એને હડપન સભ્યતાના જાણીતા નગર તરીકે ઉત્તેક નીતિ કરાયા છે, કયા શહેરો છે, તો એની અંદર ઝડપીય સંસ્કૃતિ માર્ગની વાત કરીએ તો એમાં ધોળાવીરા કચ્છ છે, સુરકોટડા કચ્છ છે અને લોથલ છે અમદાવાદના, આ છે એ હડપિયન સભ્યતા માટે જાણીતા નગરો છે. એમાં લોથલની શોધ કોણે કરી હતી એવો પ્રશ્ન છે, એ આઈમ્પી છે. લોથલની શોધ છે એસ આર રાવે કરી હતી. લોથલ છે કઈ નદી કિનારે આવેલું છે, આ પ્રશ્ન છે એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. લોથલ છે એ ભોગાવો નદી કિનારે આવેલું છે અને લોથલ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. લોથલ શબ્દનો અર્થ જણાવો. લોથલ શબ્દ એટલે છે લાશોનો ઢગલો, જે જૂના જમાનાની અંદર જે લાશોનો ઢગલો થયેલો હતો તેની અંદરથી નામ છે લોથલ નામ આવ્યું છે. લોથલમાંથી શું મળી આવ્યું છે, લોથલની અંદરથી મિત્રો યુગમાં હાડપિંજરો છે, મણકા બનાવવાનું કારખાનું છે અને ડોકયાર્ડ છે એ મળી આવેલું છે. યુગમાં હાડપિંજરો છે એ લોથલમાંથી મળી આવેલા છે. માનવ હાડપિંજરની શોધ કોણે કરી હતી, માનવ હાડપિંજરની શોધ છે હસમુખભાઈ છે સાકરિયા તણે કરી હતી. રોજડી કયા જિલ્લામાં આવેલું છે, રોજડી છે કયા જિલ્લામાં આવેલું છે, રોજડી છે મિત્રો એ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. લાખાબાવાડા અને આમરા કયા જિલ્લામાં આવેલા છે, લાખાબાવાડા અને આમરા એ કયા જિલ્લાની અંદર આવેલા છે, તો લાખાબાવાડા અને આમરા છે મિત્રો જામનગર જિલ્લાની અંદર આવેલા છે. કોટ અને પેઢામલી છે એ કયા જિલ્લાની અંદર આવેલી છે, કોટ અને પેઢામલી છે એ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ ગુજરાતના કયા શહેરમાં છે, એ ઘોડાના અવશેષો મળી આવ્યા હતા સિંધુ ખીણની સંસ્કૃતિમાં, તેમાં સુરકોટડા છે કચ્છ જિલ્લાની અંદર છે. એમાં ગુજરાતની સંસ્કૃતિમાં જે છે એ શહેરમાંથી ઘોડાના અવશેષો મળી આવેલા હતા. ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક નામ જણાવો, ઉત્તર ગુજરાત છે તેનું ઐતિહાસિક નામ છે અનર્થ પ્રદેશ છે એ તરીકે ઓળખાતું છે. અનર્થ પ્રદેશ તરીકે કોણ ઓળખાય છે, તો કે ઉત્તર ગુજરાત. ગુજરાતમાં શૂન્યનો આવિષ્કાર કોણે કર્યો હતો, બ્રહ્મગુપ્ત છે એ શૂન્યનો આવિષ્કાર છે એ કર્યો હતો. ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે, ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી છે એ શરૂ થાય છે. સુદર્શન તળાવ જૂનાગઢના બંધાવનાર પ્રજાપ્રિય રાજાનું નામ જણાવો, પ્રજાપ્રિય રાજા કોણ હતો, ચંદ્રગુપ્ત મૌર્ય હતો, પુષ્પગુપ્તનું નામ છે એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ રાજા એ છે પ્રજાપ્રિય રાજા હતો અને એનું સુદર્શન તળાવ છે જૂનાગઢનું બનાવેલું છે. ગિરનાર પર્વતમાં વૈદિક યુગમાં લોકો કયા નામથી સંબોધતા હતા, તેમાં રૈવતક પર્વત છે એના નામથી છે એને સંબોધતા હતા, ત્યારબાદ છે ગિરનાર પર્વત છે એ નામથી સંબોધન કરે છે. ગિરનારમાંથી કયા રાજાએ છે શિલાલેખ કોતરેલો જોવા મળે છે, તો ગિરનારની અંદર છે મિત્રો એ અશોક જે સમ્રાટ અશોક છે એનો શિલાલેખ કોતરેલો છે અને સ્કંદગુપ્ત રુદ્રમાલા આ બધા જ સત્રપ રાજા હતા અને એના શિલાલેખો છે કોતરેલા છે અને અશોકની શિલાલેખ છે હાલ જૂનાગઢની અંદર ઉપલબ્ધ પણ છે, એક મ્યુઝિયમ તરીકે જોવા મળે છે. ગિરનારમાંથી મળેલા શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા હતા,
એમાં બ્રાહ્મી લિપ જે છે, અશોકનો કુલ 14 શિલાલેખો છે એમાં બ્રાહ્મી લિપની અંદર છે એ લખેલો હતો. મૈત્રિક વંશજ, જે મૈત્રિક વંશકના છે ને સ્થાપકના કોને કરી હતી, મૈત્રિક વંશની છે સ્થાપના છે મિત્રો ભટાકર કે કરી હતી ને તેની રાજધાની છે એ વલભી છે. ભટારકરે કરી હતી ને તેની રાજધાની છે વલભી છે. મૈત્રિક વંશનો કુળધર્મ જણાવો. મૈત્રિક વંશનો છે કુળધર્મ છે એ સૌ ધર્મ છે. સૌ ધ્રુવસેન બીજાના સમયમાં કયા મુસાફરો છે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તો ઈસવીસન 640ની અંદર ચીની મુસાફિર છે યુએન તત્સંગ છે, યુએન સંઘ છે આપણે કહીએ છીએ એ આવ્યા હતા. ગુજરાત પ્રદેશની રાજધાની જણાવો. ગુજરાત પ્રદેશની રાજધાની છે એ બ્રિંદમાલા છે. બ્રિંદમાલા ગુજરાતનું નામ છે પ્રચલિત થયું છે બ્રિંદમાલાથી. રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી, રાષ્ટ્રકૂટોની રાજધાની છે વડોદરા હતી ગુજરાત, અને માન્ય ખેટ નાસિક હતી. કયા રાજાએ છે પારસીઓને આશ્રય આપ્યો હતો, કયો રાજા હતો એ પારસીઓને આશ્રય આપ્યો હતો. જાદી રાણા છે એ રાજા હતો એ પારસીઓને આશ્રય આપ્યો હતો. ચાવડા વંશજનો સમયગાળો જણાવો. ચાવડા વંશજ છે મિત્રો ઈસવીસન 746 લઈ અને 942 લગણ છે એ ચાવડા વંશજનું રાજ્ય હતું, રાજ જે શાસન હતું. ચાવડા વંશજનો સમય છે એક્ઝામની દ્રષ્ટિએ છે અગત્યનો રહેશે કે 746 લઈ અને 942 લગણ છે ચાવડા વંશજે રાજ્ય રાજ કરેલું હતું. ચાવડા વંશજની સ્થાપના કોણ કરી, તેનો મુખ્ય કોણ હતો. ચાવડા વંશજની વાત કરી તો વનરાજ ચાવડા છે એ એનો મુખ્ય હતો. વનરાજ ચાવડાની છે માતા અને પિતાનું નામ જણાવો, તો વનરાજ ચાવડા છે મિત્રો એની માતાનું નામ છે રૂપસુંદરી અને પિતાનું નામ છે જય સિકરી ચાવડા છે, એ તો એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી રહેશે. ચાવડા વંશજની રાજધાની કઈ હતી, પંચાસર છે, હાલ પાટણ જિલ્લો છે જિલ્લામાં આવેલું છે પંચાસર એ ચાવડા વંશજની છે રાજધાની હતી. વનરાજ ચાવડાએ કયા શહેરની સ્થાપના કરી હતી, વનરાજ ચાવડા છે મિત્રો પાટણ, જે આપણે હાલ પાટણ જે જિલ્લો. અને પછી નેક્સ્ટ જોઈએ મિત્રો, અમદાવાદને જે ધૂળિયું શહેર કરનારો કોણ હતો, કયો રાજા હતો કે અમદાવાદને ધૂળિયું શહેર કર્યું હતું, તો જહાંગીર રાજાએ છે અમદાવાદને ધૂળિયું શહેર કર્યું હતું. અંગ્રેજોએ પોતાની પહેલી વેપાર કોઠા, જે પહેલી વેપારી કોઠા હતી કોઠી એ કયા અને કયા સ્થાપી હતી, ક્યારે અને ક્યારે સ્થાપી હતી, તો ઈસવીસન 1613ની અંદર સુરતની અંદર સ્થાપી હતી. ડચ લોકોએ ક્યારે ગુજરાતમાં વેપાર મથક સ્થાપ્યું હતું, ડચ લોકોએ છે ગુજરાતની અંદર ક્યારે વેપાર મથક સ્થાપ્યું, 1606ની અંદર છે એ સ્થાપ્યું હતું. ફ્રેન્ચ લોકો એ ગુજરાતમાં ક્યારે વેપાર મથક સ્થાપ્યું હતું, ફ્રેન્ચે છે મિત્રો 1668ની અંદર છે એ સ્થાપ્યું હતું. શાહજહાએ અમદાવાદ શેનું બાંધકામ કરાવ્યું હતું, શાહજહાએ છે અમદાવાદની અંદર શેનું બાંધકામ કર્યું હતું, તો શાહીબાગ છે, શાહીબાગ એ બંધાવ્યો હતો. અને જે મોતી શાહ મહેલ છે, મોતી શાહી મહેલ એ છે શાહજહાએ રાજા છે એ બનાવ્યો હતો. હિન્દુ પર જજડીઓ અવેરો કોણે નાખ્યો હતો, જજિયા અવેરો છે, ઔરંગઝેબ છે એ રાજા હે હિન્દુ પર જજિયા વેરો નાખ્યો હતો. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો, ઔરંગઝેબ છે મિત્રો દાહોદ જિલ્લાની અંદર જન્મ થયો હતો. ઔરંગઝેબના સમયમાં મુક્કાનું પ્રવેશદ્વાર છે એ કયું ગણાતું હતું, તો મુક્કાનું પ્રવેશદ્વાર છે મિત્રો સુરત ગણાતું હતું. કયો શાસક ગુજરાતને હિન્દનું આભૂષણ મનાતો હતો, કયો શાસક છે ગુજરાતનું હિન્દનું આભૂષણ, જો ઔરંગઝેબની વાત કરીએ તો જે હિન્દુનું આભૂષણ તરીકે મનાતો કોઈ રાજા હોય તો એ ઔરંગઝેબ છે. શિવાજીએ ક્યારે સુરત પર આક્રમણ કર્યું હતું, શિવાજીએ છે મિત્રો ઈસવીસન 1664થી લઈને 1670 લગણ છે શિવાજીએ છે એ સુરત પર આક્રમણ કર્યું હતું. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં હતી, ગુજરાતની અંદર વાત કરીએ તો મરાઠાઓની સત્તા છે મિત્રો કાયમી સત્તા છે વડોદરા શહેરની અંદર, સયાજીરાવ ગાયકવાડ. અને પછી જોઈએ વડોદરા જીતનાર પ્રથમ મરાઠા છે સરદાર કોણ હતા, એ દામજીરાવ ગાયકવાડ છે એ વડોદરાના જીતનાર પ્રથમ મરાઠા હતા. ગુજરાતમાં કયા રાજવીએ છે પ્રથમ કેળવણી,
ફરજિયાત બનાવી હતી. જે સયાજીરાવ ગાયકવાડ છે એનું સાચું નામ ગોપાળ રાવ, જે ગુજરાતની અંદર પ્રાથમિક કેળવણી છે એ ફરજિયાત શિક્ષણ છે એ નાખ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ મારફત ફરજિયાતની શૈક્ષણિક સૌપ્રથમ પ્રયોગ છે ક્યાં કર્યો હતો? અમરેલી જિલ્લાની અંદર છે સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. વડોદરાનો છેલ્લો મહારાજા કોણ હતો? ફતેસિંહરાવ છે ગાયકવાડ, એ પ્રતાપસિંહરાવ ગાયકવાડ આ બે રાજા છે છેલ્લા મહારાજાઓ હતા. જો મિત્રો આ વિડીયો તમને ગુજરાતી સાહિત્યનો સારો લાગ્યો હોય તો લાઈક કરશો. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તમને તેની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં રહેશે. તો ગુજરાતના ઇતિહાસ પાર્ટ 1ની અંદર એટલું જ રાખીએ. ફરી મળીએ એક નવા વિડીયોની સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ટાટા, બાય બાય.